हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આપણે અત્યારના લેક્ચરમાં મેન્ડલ જે છે ને એક સંકળનો ઉપયોગ અને બીજી સંકળના પ્રયોગ જે છે ને વિશે અભ્યાસ કર્યો। હવે તમે જાણો છો એક સંકળના પ્રયોગ જે છે એના આધારે બે નિયમો તારવેલા હતા, એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ, જેને સામૂહિક રીતે નામ આપ્યું હતું મેન્ડલના આનુવંશિકતાના સિદ્ધાંત। બરાબર, હવે એની સરખામણીમાં પહેલું તો યાદ રાખવાનું છે કે મેન્ડલના દ્વિસંકળના પ્રયોગનું તારણ જે છે શું છે, એનું નામ શું, નામ છે મુક્ત વિશ્લેષણનો નિયમ અથવા તો મુક્ત વહેંચણીનો નિયમ। બરાબર, લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ। બરાબર, એનો અર્થ શું છે, એટલે એક સંકળના પ્રયોગનું તારણ ખાલી વિશ્લેષણનો નિયમ છે, દ્વિસંકળના પ્રયોગનું તારણ છે મુક્ત વિશ્લેષણનો નિયમ, આ બંનેમાં તફાવત શું છે। બરાબર, એ આપણે આજે સમજવાનું છે। એટલે આ નિયમ તારણ સમજતા પહેલા આપણે આગળ જે મેન્ડલનો દ્વિસંકળનો પ્રયોગ જે છે શું હતો એના વિશે ટૂંકમાં પહેલા રિવાઇઝ કરી લઈએ, પછી એના પરથી આપણે તારણ જે છે એ ચર્ચા કરીએ। જો તમે જાણો છો પ્રમાણે દ્વિસંકળ નો પ્રયોગ હોય એમાં ટૂંકમાં આપણે પિતૃ પેઢી છે ને તરીકે લીધેલ હતું, આપણે માત્ર તારણ લખશું અહીંયા, પિતૃ પેઢી તરીકે લીધેલ હતું ગોળ અને પીળા બીજ સામેની બાજુ ખરબચડા અને લીલા બીજ, એના પ્રમાણે એનું જનીન બંધારણ હતું કેપિટલ આર આર કેપિટલ વાય વાય, સામેની બાજુ બંને સ્મોલ આર બંને સ્મોલ આર, આવા બે છોડ જે છે એનું પરફલન કરાયું। પરફલન કરવાથી આપણને પ્રાપ્ત થઈ હતી એફ1 પેઢીમાં સ્વાભાવિક રીતે બંનેમાંથી એક એક જે છે જનીનોની જોડ વારસા મળે, કેપિટલ આર કેપિટલ વાય, આ બધી જવા સમય સ્મોલ આર સ્મોલ વાય, આવા બધા છોડ, મતલબ કે બધા જ છોડ ના બીજ કેવા મળે તો કે ગોળ અને પીળા, એટલે કે આમાં પ્રભુતાનો નિયમ જે છે એ લાગુ પડે છે। હવે એના પછી આ જે છોડ જે છે એમાં સ્વફલન કરવા દેવામાં આવ્યું, સ્વફલન કરવા દેવાથી મળેલી F2 પેઢી, F2 પેઢીમાં ટોટલ ચાર પ્રકારના આપણે જે લક્ષણ ધરાવતા છોડ પ્રાપ્ત થયા, કયા કયા, ગોળ પીળા બીજ, ગોળ લીલા બીજ, ખરબચડા પીળા બીજ અને ખરબચડા લીલા બીજ। F2 પેઢીમાં ટોટલ ચાર પ્રકારના છોડ જે છે પ્રાપ્ત થયા અને એનું જનીન બંધારણ જે છે એના આધારે એના બે અલગ અલગ જે છે એ જનીન સ્વરૂપ અને સ્વરૂપ પ્રકાર એવા બે પરિણામ જે છે મળ્યા, એટલે સ્વરૂપ પ્રકાર પરિણામે પ્રમાણ 9:16 3:16 3:16 1:16 9:3:3:1 સાથે ખરબચડા અને લીલા બીજ નું સંકળન કરાવાય, એમાંથી જે F1 પેઢી મળે એ F1 પેઢી જે છે એનું પરિણામ તો સ્વાભાવિક છે કે આ બંને શુદ્ધ જે છે છોડ લીધા હતા, બે માંથી સરખા સરખા જે છે જનીનની જોડ વારસા મળે, પ્રભુતાનો નિયમ લાગુ પડે, એટલે સ્વાભાવિક છે કે આ બધા છોડ જે છે એ ગોળ અને પીળા જ મળવાના છે। પણ મહત્વની બાબત શું છે, જો હવે ગોળ અને પીળા બીજ વાળા પિતૃ જે છે એમાં સ્વફલન કરવામાં આવે, મતલબ કે એમાં એક નર છોડ તરીકે ગોળ અને પીળા હશે, માદા છોડ તરીકે ગોળ અને પીળા હોય, એનું સ્વફલન કરવા દેવામાં આવ્યું તો આપણને પિતૃ પેઢી સિવાયના બે મિશ્ર પ્રકાર જે છે આપણને મળ્યા, જેમ કે જો ગોળ અને પીળા, આ પિતૃ માતા એના જેવી સંતતિ પ્રાપ્ત થઈ, બીજું ખરબચડા અને લીલા એ પણ પિતૃ પેઢીમાં હતા, જે પિતૃ પેઢીમાં હતા એવા બે પ્રકારના છોડ તો મળ્યા તે પણ સાથે સાથે બે પ્રકાર એવા મળ્યા કે જે ક્યાં અત્યાર સુધી પિતૃમાં હતા જ નહીં, મતલબ કે લક્ષણો મિશ્ર થઈ ને કોઈ નવો પ્રકાર જે છે નિર્માણ થયો, ગોળ અને લીલા એવું તો કયો મિશ્રણ જ નહોતું, આ ગોળ છે આ બાજુ લીલા છે અને ખરબચડા પીળા,
કરબચડા છે આ બધું પીળા છે મતલબ કે બંનેના લક્ષણો મિશ્ર થઈ અને એક નવો પ્રકાર જે છે નિર્માણ થયો અને એની આપણે સંખ્યા પણ 3-3 જેમ જે છે મેળ ટોટલ 16 જે છે એમાંથી 9 અને આ 1 10 10 જે છે પિતૃ જેવા મળ્યા તો બાકીના 3-3 એટલે 6 પ્રકાર એવા મળ્યા કે જે આગળની કોઈ પેઢીમાં પ્રકાર હતો જ નહીં એટલે મિશ્ર પ્રકાર જે છે ઉત્પન્ન થયો એટલે મિશ્ર પ્રકાર ઉત્પન્ન થવાનું કારણ શું બરાબર એ કારણને આધારે મેન્ડલ જે છે એનું નિર્માણ એક પેલું તારણનું કારણને નામ એક મુક્ત વેચણીનો નિયમ અથવા તો મુક્ત વિશ્લેષણનો નિયમ શું કહેવા માંગે જો તો સૌથી પહેલા મુક્ત વિશ્લેષણ જે છે એનો નિયમ જોઈ લે કે નિયમ શું છે અને પછી એને આપણે આ ઉદાહરણ જે છે એના આધારે સમજીએ નિયમ છે જ્યારે કોઈ સંકરણમાં એક સાથે બે જનીનોની જોડનું વારસાગમન એટલે કે બે લક્ષણો એક સાથે બે લક્ષણોનું વારસાગમન થતું હોય ત્યારે એક લક્ષણના જનીનો ની વારસાગમન પ્રક્રિયા સાથે બીજા લક્ષણના જનીનોનું વારસાગમન સ્વતંત્ર રીતે થાય છે અર્થ શું છે જો જોડ બે છે ગોળ અને પીળા બે લક્ષણ છે બે લક્ષણ જે છે એમાંથી જ્યારે જ્યારે ગોળ લક્ષણ મળે ત્યારે પીળું લક્ષણ સાથે જતું હોય મતલબ જ્યાં ગોળ હોય ત્યાં પીળા જ હોય ખરબચડા હોય ત્યાં લીલા હોય બે અલગ લક્ષણ છે કારણ કે એક આકાર છે એક રંગ છે આ બે લક્ષણો જો જોડમાં સાથે વારસામાં જતા હોય તો F2 પેઢીમાં બે જ પ્રકારના છોડ મળ્યા હોય ક્યાં ગોળ પીળા અને ખરબચડા લીલા તો આ બીજા બે પ્રકાર ક્યાં થયા હોય એનો મતલબ શું થાય કે F1 પેઢીમાં જે છોડ છે બરાબર એ છોડમાં લક્ષણ ભલે આપણને દેખાય છે સ્વરૂપ પ્રકાર ગોળ અને પીળા પણ એની અંદરનું તમે જનીન બંધારણ જો તો જનીન બંધારણ જે છે એમાં ચારે ચાર અલગ અલગ પ્રકારના જનીનો છે કયા કયા કે કેપિટલ R છે સ્મોલ R છે કેપિટલ Y છે અને સ્મોલ Y છે છોડ ભલે બહારથી આપણને ગોળ અને પીળા દેખાય છે કારણ શું છે એમાં પ્રભુતાનો નિયમ લાગુ પડે છે પણ મેન્ડલે વિશ્લેષણનો નિયમ આપ્યો તેણે શું કીધું કે છોડમાં લક્ષણ ભલે ગોળ અને પીળા દેખાતા હોય એની અંદર જો જનીન આવેલા હોય કયું જનીન જો સ્મોલ R અને સ્મોલ Y સ્મોલ R કોનું છે તો કે જે છે ખરબચડા આકાર માટે અને સ્મોલ Y એ લીલા રંગ માટે તો આ બંને જનીનો એનામાં હાજર છે દેખાતા નથી ભલે પણ એ હાજર છે અને એની પછીની પેઢીમાં એ વારસામાં આપી શકે અને આ બંને વારસામાં ગયા એટલે તેવો પ્રકાર મિશ્ર થયો બરાબર જો બંને પ્રકાર એટલે આપણે આના પરથી સમજી શકીએ જો સ્વફલનમાં F1 પેઢી જે છે એના છોડ જે છે એમાં જનીન બંધારણ આવું હતું R સ્મોલ R Y સ્મોલ Y આવા જનીન બંધારણ ધરાવતા છોડ જે છે એનું સ્વરૂપ પ્રકાર કયું છે તો કે સ્વરૂપ પ્રકાર તો માત્ર પ્રવાહી પ્રમાણે હોય મતલબ કે ગોળ અને પીળા બીજ પણ જ્યારે કે એની પછીની પેઢીમાં જન્યુ મુક્ત કરે આ શું થશે એની પછીની પેઢીમાં જન્યુ તો જ્યારે આવો છોડ જે છે એની પછીની પેઢીમાં જન્યુ મુક્ત કરે મતલબ કે ગોળ અને પીળા બીજ વાળા છોડના વારસામાં ખાલી ગોળ અને પીળા બીજ જ ના છે બધા જે એનામાં દેખાતા નથી એવા લક્ષણ પણ એના વારસામાં આપી શકે કઈ રીતે દાખલા તરીકે તો કે બધા સ્વતંત્ર છે આ ચારે ચાર છૂટા પડી જાય કેપિટલ R Y સાથે જોડાશે તો આવો પ્રકાર વારસામાં જશે R Y કેપિટલ R સ્મોલ Y સાથે વારસામાં જશે તો કેપિટલ R સ્મોલ Y આવો પ્રકાર બનશે સ્મોલ R કેપિટલ Y સાથે વારસામાં જશે આવો પ્રકાર આવશે અને બંને સ્મોલ વાળા ભેગા થશે ચારે ચાર એનો મતલબ કે કેપિટલ R ને સ્મોલ R સાથે કઈ લેવા દેવા નથી કેપિટલ Y ને સ્મોલ Y સાથે કઈ લેવા દેવા નથી અને R ને Y ને કઈ લેવા દેવા નથી ચારે ચાર સ્વતંત્ર જુદા પડી જાય ચારે ચાર સ્વતંત્ર જુદા પડે એમાંથી કોણ કોની સાથે જોડાશે એના આધારે એની પછીની પેઢી જે છે એનો આધાર રહેશે જો આ બંને પ્રકાર વારસામાં જશે તો મળશે ગોળ પીળા આ બંને જો ભેગા થશે તો
गोल नीला बने हे तो खरबचड़ा नीला आ बने हे तो खरबचड़ा नीला એટલે જો જન્યુ ટોટલ ચાર પ્રકારના નિર્માણ થાય છે એ જન્યુ નિર્માણ થવા માટે જવાબદાર શું છે તો કે જન્યુઓ સ્વતંત્ર રીતે મુક્ત થાય છે સ્વતંત્ર રીતે મુક્ત થવાની પ્રક્રિયા બરાબર એને કહેવાય મુક્ત વિશ્લેષણનો નિયમ એક સંકળના પ્રયોગમાં આપણે જન્યુની જોડ એક જ હતી કેપિટલ ટી અને સ્મોલ ટી स्वतंत्र मुक्त थता हो तो अलग अलग प्रकार विश्लेषण आधार एक लक्षण जनीन जोड़ ने बीजा लक्षण जनीन जोड़ साथ कोई लेवा देवा होय नहीं બધા જનીન સ્વતંત્ર છૂટા પડે એટલે સ્વરૂપ પ્રકાર જે છે એના જેવા તેની પછીની પેઢીના સ્વરૂપ પ્રકાર હોય એવું જરૂરી નથી કારણ કે એની અંદર જનીન પ્રકાર જુદા છે જનીનો બધા સ્વતંત્ર છૂટા પડે એટલે આપણે જો ચાર અલગ અલગ પ્રકારના સ્વરૂપ પ્રકાર મુક્ત થયા છે ચાર અલગ અલગ પ્રકારના છોડ નિર્માણ થાય છે એનું કારણ શું છે કારણ કે આવા જનીન એની અંદર હતા એ જનીન સ્વતંત્ર છૂટા પડતા હોય તો જ આ પ્રકાર જે છે એ શક્ય છે બરાબર આપણે આ પરિણામ જે છે ને એક સંકળના પ્રયોગને આધારે સમજીએ તો પણ બહુ સિમ્પલ છે જો અને આપણે સરખામણી કરીએ તો એક સંકળનો પ્રયોગ હતો એમાં પરિણામ બે પ્રકારના હતા એક હતું જનીન સ્વરૂપ પ્રકાર અને બીજું હતું જનીન પ્રકાર એટલે જનીન પ્રકાર નો જીનોટાઇપ જે છે પરિણામ હતું 1:2:1 અને સ્વરૂપ પ્રકાર જે છે એનું પરિણામ હતું 3:1 આનું આ જ પરિણામ જે છે આપણે દ્વિસંકળના પ્રયોગમાં લાગુ પડીએ તો લાગુ પડે છે જો એક સંકળનો પ્રયોગ જે છે એની જગ્યાએ દ્વિસંકળનો પ્રયોગ દ્વિસંકળના પ્રયોગમાં બીજું કંઈ નથી કર્યું નિયમ આનો જ લાગુ પડે છે જો એક સંકળમાં એક લક્ષણ હતું બે સંકળ જે છે એ સંકળમાં બે લક્ષણો છે તેના ગુણાકાર કરી દીધા એટલે પરિણામ આ રીતે થાય છે જો પરિણામમાં દ્વિસંકળમાં જનીન પ્રકાર શું મળે કે જનીન પ્રકારમાં જે એક સંકળનો પ્રયોગ હતો બરાબર એક સંકળના પ્રયોગ એને બે વાર ગુણી દીધા 1:2:1 ઇન્ટુ 1:2:1 આ જે પ્રમાણ મળશે એ બી સંકળનો હશે સેમ જ રીતે સ્વરૂપ પ્રકાર પણ આ રીતે મળી જાય સ્વરૂપ પ્રકાર જે એક સંકળમાં હતો એ કયો હતો 3:1 તો 3:1 ઇન્ટુ ફરીથી 3:1 આ થઈ ગયું દ્વિસંકળ પરિણામ જોઈએ cos ગુણાકાર કરવાના જે સિમ્પલ ગણિતની રીત ગુણાકાર કરવાનો 1:1 પછી 1:2 1:1 ફરીથી પાછા 2 લે 2:1 2:2 4 2:1 1 ફરીથી આય 1:1 1:2 1:1 આ તમે પરિણામ જે છે એ જોશો બરાબર એક ના તને તને જે છે ના સાથે ક્રોસ ગુણાકાર કરતા જવાના છે 1:1:1:1 ચાર વખત આવી ગયા 2:2:2 છે તો બાકી આવી ગયું 2 ચાર વખત 2 અને 1 જે છે 4 આ પરિણામ જ આગળ તમે જોશો ખ્યાલ આવશે કે દ્વિસંકળના પ્રયોગનું જનીન સ્વરૂપ પ્રકાર આ જ પ્રમાણે હતું સેમ સ્વરૂપ પ્રકાર 3:3 9 આ રીતે પછી 3 ને 5 ગુણાકાર કરો 1 સાથે 3:1 3 હવે 1 નો વાર 1 સાથે 3 ત્રિસંકળનો જનીન પ્રકાર શું હશે તો
કયો પ્રકાર મળે છે કે મે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરેલ બરાબર હવે એક ટૂંકમાં એક સિમ્પલ રીત છે કે સમજી લે કે કોના કેટલા સ્વરૂપ પ્રકાર મળે અને કોના કેટલા જનીન પ્રકાર મળે બરાબર એ સમજવા માટેનું સૂત્ર છે બરાબર એ સૂત્ર વિશે ચર્ચા કરી જો જનીઓના નિર્માણની સંખ્યા સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી હોય અને એના જનીન પ્રકારની સંખ્યા કેટલી હોય ક્વેશ્ચન પૂછે છે એટલે ખાસ આજે યાદ રાખજો સૂત્રના આધારે આપણે એક સંકરણનો પ્રયોગ હોય બે સંકરણનો હોય ત્રણ સંકરણનો હોય કે ચતુ સંકરણનો હોય જેટલા પણ લક્ષણો આપણે લેવા હોય બરાબર એના આધારે આપણે સૂત્રના આધારે ગણી શકીએ તો જો સૌથી પહેલું સૂત્ર છે જન્યુઓના જન્યુઓની સંખ્યા અથવા સ્વરૂપ પ્રકાર જેને આપણે કહીએ છીએ ફિનોટાઇપ ની સંખ્યા કેટલી હોય ગણવા માટે સૂત્ર છે 2n બીજું સૂત્ર છે જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ ની સંખ્યા હશે 3n યુગ્મન ફલિતાંડ ની સંખ્યા ત્રણેયમાં વિષમ યુગ્મી જનીનના જોડની સંખ્યા ખાસ વિષમ યુગ્મી જે જનીનની જોડ વિષમ યુગ્મી હોય એવા જનીનની જોડ કેટલી છે એની સંખ્યા તમારે લેવાની છે અને n તરીકે લઈ શકાય 1 2 3 4 જે આવતી હોય તે બરાબર જો એક સંકરણના પ્રયોગમાં તમને ખ્યાલ આવશે કે એક સંકરણના પ્રયોગમાં તમને ખબર હોવી જોઈએ કે ટોટલ સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી હતી અને ટોટલ જે છે જનીન પ્રકારની સંખ્યા કેટલી હતી તો F1 BD જે છે એમાં એક છોડ હતો એક સંગણમાં કેપિટલ T અને સ્મોલ T કેપિટલ T અને સ્મોલ T જે છે એવો જનીન બંધારણનો છોડ હોય એટલે વિષમયુગ્મી જોડ થઈ વિષમયુગ્મી જોડની સંખ્યા કેટલી થશે તો કે n બરાબર 1 તો એક સંગણના પ્રયોગ માટે જન્યુ કેટલા થશે જન્યુની સંખ્યા 2n એટલે કે 2^1 જવાબ આવશે 2 એક સંગણના પ્રયોગમાં તમને ખ્યાલ છે કે જન્યુ ટોટલ જે છે 2 મળ્યા કયા બે જન્યુ એક સંકરણ માટે જન્યુ બે હતા એક હતા કેપિટલ ટી બીજો જન્યુ હતો સ્મોલ ટી આ ખબર પડી ગઈ સંખ્યાના આધારે જો 2^n શું છે તો કે F1 પેટી શું કામ લીધી F1 પેટીમાં વિષમયુગ્મી સંખ્યા હતી વિષમયુગ્મી જોડ એક જ હતી એટલે એમાં n બરાબર 1 થાય આ જોડ 1 છે જન્યુમાં 2^n લઈએ એટલે 2 મળે જવાબ એનો મતલબ કે આવા પ્રકારનો છોડ બે જન્યુ નિર્માણ કરી શકશે કેપિટલ ટી અને સ્મોલ ટી બરાબર બીજું લઈએ જન્યુની જગ્યાએ જનીન પ્રકાર જનીન પ્રકાર માટે સૂત્ર છે 3^n કેટલા થશે 3^1 જવાબ આવશે 3 તો જનીન પ્રકારમાં 3 પ્રકારના હતા બરાબર જો આમાં સાથે સાથે જન્યુ અને સાથે સ્વરૂપ પ્રકાર પણ આવી જાય કારણ કે સ્વરૂપ પ્રકાર કયા મળે એક ઊંચો છોડ અને બીજો છોડ બે જ પ્રકાર હતા એમાં બીજો કોઈ પ્રકાર નહોતો એની બે ની સંખ્યા મળી ગઈ જનીન પ્રકાર 3^n લઈએ એટલે 3 પ્રકાર મળે 3 પ્રકાર કયા હતા તો 3 પ્રકારમાં કેપિટલ ટી કેપિટલ સ્મોલ ટી અને બંને સ્મોલ ટી એક સંકરણનો પ્રયોગ જે છે એમાં યાદ કરો તો એમાં જનીન સંકરણ પ્રકાર જે છે ટોટલ 3 પ્રકારના મળ્યા હતા કેપિટલ ટી સ્મોલ ટી અને બંને જે છે સ્મોલ ટી એટલે પરિણામ આવું હતું 1/2/1 બરાબર જનીન પ્રકાર જે છે એ ટોટલ કેટલા પ્રકારનો મળે તો 3 પ્રકારનો મળશે
એ તણે ત્રણ પ્રકાર જે છે આ પ્રમાણે છે. ત્રીજું એમાં લઈએ કુલ છોડ કેટલા મળે. સંતતિ કોઈ પણ આપણે સંકલન કરીએ તેમાં કેટલા છોડ મળશે કેમ ખબર પડે? કેમ કે આપણે આગળ લીધું ચાર છોડ મળ્યા, ત્રી સંકલનમાં 16 મળ્યા. એ સંખ્યા કેમ ખબર પડે? સંખ્યા મેળવવા માટેની રીત એટલે કે યુગ્મન, યુગ્મન જ કે ફલિતા, બે નર અને માદા જન્યુનું જોડાણ કરવાથી કુલ છોડ કેટલા મળે ની સંખ્યા એમાં છે 4:n, એટલે થશે 4:1, સંખ્યા થશે 4. ટોટલ કેટલા મળે? તો કે 4 જે છે મળે. ખ્યાલ છે 4 કયા કયા મળ્યા હતા? 3 છોડ મળ્યા હતા ઊંચા, એક છોડ નીચો. કુલ કેટલા થશે? 4. 4 ટોટલ છોડ જે છે મળે છે આપણે આના આધારે સમજી શકીએ. આ એક સંકળણ છે સેમ એવી જ રીતે અને લાગુ પડે દાખલા તરીકે દ્વિસંકળણ માટે. દ્વિસંકળણ પ્રયોગ હોય તો દ્વિસંકળણ પ્રયોગ જે છે એમાં આપણે F1 પેઢી લઈએ. F1 પેઢીમાં જઈને દાણ આવું તો R R Y Y. F1 પેઢીમાં પહેલી જે પિતૃ પેઢીમાં બધા સમયુગ્મી છે, એટલે સમયુગ્મી જોડ નથી લેવાની, લેવાની કઈ છે? વિષમયુગ્મી. વિષમયુગ્મી જોડ જે છે F1 પેઢીમાં ટોટલ સંખ્યા કેટલી થઈ? જો 1 અને 2 એટલે n = 2. n બરાબર 2 છે તો આપણે ચિત્ર લાગુ પાડીએ. જેમ કે પહેલું એમાં કેટલા પ્રકારના જન્યુ મળશે, જન્યુ અથવા સુપ પ્રકાર, એની સંખ્યા એટલે 2:n. કેટલા થશે? 2:n = 2, સંખ્યા થશે 2×2 એટલે 4. ચાર ટોટલ એમાં જન્યુના પ્રકાર હશે અને ચાર પ્રકારના સ્વરૂપ પ્રકાર હશે. બરાબર જાણો છો તો જવાબ તરીકે લખીએ જન્યુ કયા કયા મળ્યા હતા? આર કેપિટલ વાય, આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને બંને સ્મોલ આર. ચાર પ્રકારના જન્યુ મળ્યા હતા અને આવા ચાર પ્રકારના સ્વરૂપ પ્રકાર હતા. સ્વરૂપ પ્રકાર કયા કયા હતા? ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા પીળા અને ખરબચડા લીલા. ચાર જ કેમ મળે તો આના આધાર પર પડે. એમાં ચાર સંખ્યા ચાર પ્રકારના જન્યુ જે છે મેળવી શકાય. એવી રીતે બીજું છે જીનોટાઇપ, એટલે કે જનીન પ્રકાર. જનીન પ્રકારની સંખ્યા સૂત્ર છે 3:n. કેટલા થશે આમાં? 3:2, એટલે કે n બરાબર મળ્યા છે 2, એટલે 3×3 જવાબ આવશે 9. 9 પ્રકારના ટોટલ એમાં જનીન પ્રકાર મળે આપણે, સંખ્યા ખબર પડે. જનીનો કેટલા પ્રકારના છે? તો કુલ 9 પ્રકારના છે. જો પરિણામ યાદ કરો તો ખ્યાલ આવશે કે દ્વિસંકળના પ્રયોગ જે છે એમાં જનીન બંધારણો મળે છે 1 1 1 1, 2 2 2 2, 4. આની સંખ્યા ગણો કેટલા પ્રકાર છે ટોટલ? 1 2 3 4 5 6 7 8 9, એટલે 9 પ્રકારના ટોટલ જનીન પ્રકાર અલગ અલગ મળે, કુલ સંખ્યા મળી ગઈ આપણને કે 9 પ્રકાર હશે. 9 પ્રકાર કયા કયા હશે, કેટલા મળે છે તમારે યાદ રાખવું પડે. એની રીત અલગ છે પણ એની સંખ્યા આપણને કુલ જે છે ખબર પડી જાય. એવી રીતે ત્રીજો ભાગ છે યુગ્મન જ કે ફલિતા ની સંખ્યા. સૂત્ર શું છે? 4:n. આમ કેટલા થશે? n = 4:2, એ 4×4 જવાબ આવશે 16. 16 પ્રકારના કુલ છોડ મળે છે. તમને ખ્યાલ છે આપણે દ્વિસંકળન પ્રયોગ ઘણા છે એમાં કુલ છોડ કેટલા મળ્યા હતા F2 પેઢીમાં? કે 16 પ્રકારના ટોટલ છોડ જે છે મળે છે. આના આધારે આપણે એક સંકળનો પ્રયોગ હોય, દ્વિસંકળનો પ્રયોગ હોય કે ગમે એટલા જે છે છોડ પ્રયોગ હોય એના આધારે એની સંખ્યા જે છે નક્કી કરી શકીએ. બરાબર એક ઉદાહરણ આપું બીજું દાખલા તરીકે નામ આવતું નથી, ઉદાહરણ તરીકે મેં લીધું હોય ત્રિસંકળનો પ્રયોગ. ત્રિસંકળનો ઉપયોગ હોય તો ત્રિસંકળના પ્રયોગમાં અલગ અલગ ત્રણ જન્યુની જોડે પણ પેઢીમાં આવે. ઉદાહરણ તરીકે આવું રાખું છું A A B B C C, કેટલી અલગ અલગ જોડ થાય ટોટલ? ત્રિસંકળના પ્રયોગમાં ટોટલ જોડ વિષમયુગ્મી મળે n = 3. તો ત્રિસંકળના પ્રયોગમાં જન્યુ કોઈ પણ કેટલા નિર્માણ થાય? એક પિતૃના જન્યુ માટે 2:n, એટલે કે 2:3, કેટલા થશે? 2×2×2, 9 પ્રકારના ટોટલ જન્યુ નિર્માણ થશે. જેમ દ્વિસંકળના પ્રયોગમાં 4 પ્રકારના જન્યુ હતા એમ જો ત્રિસંકળનો પ્રયોગ લીધો હોય એટલે આપણે 3 લક્ષણ સાથે લીધા હોય તો 9 પ્રકારના જન્યુ નિર્માણ થાય. સેમ એ જ રીતે
એના જનીન પ્રકાર જનીન પ્રકાર માટે 3:n એટલે 3:3 કેટલા થશે 27 27 પ્રકારના ટોટલ આપણને જનીન પ્રકાર મળે અને ટોટલ લક્ષણ એટલે કે યુગ્મન કે ફલિતાં ત્રી સંગણ પ્રયોગ કર્યો હોય આપણે મેન્ડલમાં ત્રણ લક્ષણ લીધા હોય તો મને છેલ્લે ટોટલ છોડ કેટલા મળશે એમાં આવે 4:n 4:3 4×4×4 ટોટલ પ્રકાર મળે 64 બરાબર 64 ટોટલ જે છે પ્રકાર મળે નાનું તમને બીજું ઉદાહરણ આપી દઉં ત્રી સંગણનો પ્રયોગ એટલે એમાં ઉદાહરણ તરીકે આપણે આગળ આવે છે માનવમાં ચામડીનો રંગ માનવમાં ચામડીનો રંગ જે છે એના માટે જવાબદાર ત્રણ જનીનો છે ત્રણ જનીનની જોડ દ્વારા મનુષ્યમાં ચામડીનો રંગ નિર્માણ થાય છે તમને સિમ્પલ એના પરથી પૂછાય કે મનુષ્યમાં ચામડીના રંગ કેટલા પ્રકારના છે સીધી ખબર પડી એક મનુષ્યમાં ચામડીના રંગના ટોટલ 64 પ્રકાર છે મનુષ્યમાં 64 પ્રકારની ચામડી હોય 64 પ્રકારની ચામડીમાં સૌથી પહેલો રંગ છે એકદમ ડાર્ક અને સૌથી છેલ્લો જે છે એકદમ વ્હાઇટ એની વચ્ચેના 62 પ્રકાર મિશ્ર પ્રકાર છે એના આધારે મનુષ્યમાં જનીન કેવું મળે છે વારસામાં એના આધારે એની ચામડીનો રંગ નક્કી થાય એટલે એનું કારણ શું કે શું કામ 64 પ્રકારના રંગ મળે કારણ કે એના માટે જવાબદાર જનીન ત્રણ છે ત્રણ જનીનની જોડ દ્વારા આપણા મનુષ્યનો ચામડીનો રંગ જે છે નક્કી થાય છે આપણે આગળ બહુ જનીન વારસો જે છે ભણશું એ ટોપિકમાં અમે ડિસ્કસ કરશું એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે આના આધારે તમને કોઈ પણ પ્રકાર જે છે એના જનીઓની સંખ્યા એના આધારે જે છે એના ફલિતાંડ ટોટલ કેટલા મળશે એ તમને પૂછી શકે અને સિમ્પલ જે છે આ ત્રણ સૂત્ર જે છે એના આધારે તમે પ્રેક્ટિસ કરો એટલે ગણતરી કરી એનો તમે જવાબ મેળવી શકો બરાબર હવે એના પછી આગળ આપણે પ્લિયોટ્રોપિક જનીન જે છે બહુ જનીનિક વારસો અને બહુ વૈકલ્પિક કારક એવો ટોપિક આવેલો છે એના પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું